ઇનકે મજા પંખો ચાલુ હે ને હવા બહાર ગરમી થાય તડકો છે એટલે ઠંડી હવા આવે છે એટલે બેઠોસ ભાઈ હા બેસી ગયો હા ઠંડી હવા આવે છે માં એડિટિંગ માં બપોર થઈ ગયા છે કાઈ સમજાતું નથી જો તો કરે શું થયું તો ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે આજે અને ક્યારના ફ્રી થઈ ગયા ફ્રી નતા થયા જે ઈસકા ખાવાનું ચાલુ છે અત્યારમાં હાય નાસ્તો કરી લીધો નાસ્તો કાઈ નથી કર્યો હજી ચાય નથી પીધો હજી ચા પીવાની બાકી છે હજુ ઘણું બધું શું કહેવાય હજી ઉઠીને ડાયરેક્ટ નહીં તો બ્લોગ એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં અજમેરા ફેશનનો બાકી પછી મેં કીધું આખો રિસોર્ટ છે શું નહીં હું તમને હમણાં દેખાડું સૌથી પહેલાં દિવ્યેશભાઈ પણ સાથે છે હું નાસ્તાનું કરો કાંક નાસ્તાનું તમે લઈ તો આવ્યા અહીંયા હાલો ગોઠવી દઈ હાલો તો એ તમે તારે આ ઉગાડા પગે હિંચકા ખાયો ખૂતે કેવું પગમાં ખૂતે અરે કાંઈ ન ખૂતે મોટા મોટા ચીકુ આવે કેળી જેવા આંબો હે કોને કીધું છે પાંદડા સીકુ ના પીડા હેઠે આ તો લગ્ન માં આંબા ને ઝાડ હોય ને એવા પાંદડા છે સીકુ ને બોલો જોર માંથી હા એમ જોર માંથી બોલ તો કઈક બરોબર લાગે એમ નાસ્તો નથી કર્યો એટલે બિસ્કિટ લેવા જવું છે અચ્છા બિસ્કિટ લેવા જવાનું છે બિસ્કિટ શું કરવું પછી આપણે શું કેવાય અને બીજી વસ્તુ કે આજ કેમ કઈ મેકઅપ બેકઅપ કઈ નથી રહી લે ત્યાંથી જવાનું છે ત્યાંથી જવાનું છે બંધ રાખ્યો છે આપણે ને હાવ જ આવે રસ્તામાં એટલે હાલો હાલે રાખો હાલે રાખો રાતે અહીંયા આવ્યો તો મારી મજાક નો ઉડાવો મમ્મી ને કહીશ કે મારી મજાક ઉડાવે ચલો નાસ્તો કરી લઈએ પેલા તો આજે એડિટિંગમાં બપોર થઈ ગયા છે કઈ સમજાતું જો તો કરે શું થયું બેસી ચાલ સુઈ જા વજન શું છે તૂટી જાય બસ જોઈ લે કરે બેસ ને જોવું આજ તો સુઈ જવાનું છે એમાં ઊંધું થઈ ગયું હોય તો બેસી જા અને અહીંયા ચારે બાજુ જંગલ જ છે અને આમ શાંતિ છે કોઈ છે નહીં હાવદ ને બધું અહીંયા બાજુમાં જ હોય છે એવી વાત સાંભળી છે ને તમે હાલો ને સુઈ જાઓ તમે જોઈશ તમને હવે ગુડ નાઇટ ગુડ નાઇટ હાલો કેમ છે મારી કસમ મારી કસમ મારી કસમ મારી કસમ નું ચકર
આનો બડી કોવર જે તો હાલ કસમ છૂટી ગઈ નહીં છૂટી ગઈ મારી કસમ હું પણ તુંય બીવે ઘા થઈ જાવ અહીંયા હું આમ જો ને આ સીટ આ સાઈડ ઉઠા આ સાઈડ ઓસો બરાબર ને ગાઈસ શું કેસ હું આલીઓ ને ઓય ગઝબ બેઝતી भूख लगी क्या कल कर गया बोले केवा कर करिया बोले अहीं जम्मानो बस लाग से केम के आखे आपणे अहीं जम्मा हूं केदी अत्यारे तो केदी અને ન્યા જમવાનું ન્યા ડાઇન ટેબલ ઉપર ને અહીંયા મજા આવે આખો આમ ચારે સાઈડ થી આમ દેસી હવા આવે કુદરતી સરી દેસી હું તો હેમડું તમે અહીંયા અહીંયા દેસી હવા આવે એમ કહે છે પછી દેસી એટલે હું પણ કે ફ્રીજ ની જેમ કે નવીન બનાવવામાં આવ્યું છે હાલો તો હવે હું જાવ તો મરતો હું એકંદર ઇસકાવું થોડુંક હાલો ઇસકાવું તો કેતા ઇસકાવું તને મુના પાગ છે યા ઓ યા દેવ મર માથું આખો દિવસ અહીંયા જ કાઢવાનો છે અહીંથી કરીને પછી કાલને જે છે મસ્ત છે દિવસ એટલે કાલનો એક બ્લોગ કમ્પ્લીટ થવાનો છે આજે આખો દિવસ રાતે જે નીકળાય આખો બ્લોગ કમ્પ્લીટ થઈ જવાનો છે એટલે આખો દિવસમાં અહીંયા કાર્યક્રમમાં આ મેડમ છે આજે ને જંગલમાં મૂકીને જવાનું છે એકલી કાઈ વાંધો નહીં મૂકી દેજો હા કાઈ ના લો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ તું ભી કાલિયા ઉપર ભી કાલિયા કે સમજ નહીં આ રહા સિટ ડાઉન સેટ ડાઉન આપણે હોઈ જા સેટ ડાઉન પહેલી વાર આવ્યો હે અહીંયા બેસી જા તો સુઈ જા યાર બેસી જા તાર ફ્રેન્ડ એમ કે બેસી જા રોવા પીડો ઓહો ગર્લફ્રેન્ડ મૂકીને આવી ગઈ ઓહો એવું કર્યું રોવે શરમાઈ ગયો છોકરો હાલો બહાર નીકળો હાલો એટલે હલતો એને થતો ઠંડી હવા આવે છે એટલે બેઠો છે ભાઈ હા બેસી ગયો હા ઠંડી હવા આવે છે ઠંડી હવા આવે છે એને હા જો આંખ બંધ કરે હું ગતે આવવા મીડી એટલો બધો ટેન્શન માં છો તમારી રાહે ઉભા છીએ અમે યાર કેટલી વાર લાગે ખબર નથી પડતી આજે તમારું માઇક હેલો ગાઈસ કઈ નઈ હાલો તો અમે અત્યારે જઈએ છીએ બહાર એક ગુરુ છે એમના પગે લાગવા જવાનું છે ને આજે નવરાત્રી ચાલુ થઈ ગઈ કાલથી હા બીજો દિવસ છે આજે બીજી નોરતું છે તો કઈ નઈ હાલો જઈએ છીએ બહાર તો અત્યારે જૂનાગઢનું સોરી આપણે કયું ગીર તમને દેખાડો ગાંધી ગીર કઈ નઈ હાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને જઈએ છીએ સ્વીપ ની વાછળ સારું ચલો મહાદેવ જય ગિરનારી દાદા તો આ છે આપણે કેવું સાસણગીરનો રસ્તો છે બાયપાસ અમે નીકળી ગયા છીએ આગળ અમે જવાના છીએ હજી અને આ સાઈડ જંગલ જ છે બધું હજી અને કે કેશો તમે અહીંયા રિસોર્ટ પણ બહુ બધા છે રિસોર્ટ જ છે જ્યાં જો ના રિસોર્ટ કેમ કે રિસોર્ટ અમે નથી લીધું કેમ કે અમે એડ કરવા થોડા આવ્યા એડ થોડી એમ કરવાની હોય તો કઈ નહીં હાલો હામી બસ આવે છે મોબાઈલ મૂકી દઉં સરપ્રાઈઝમાં લેબ્રાડોર હશે તારા માટે એક સરપ્રાઈઝ આવી જાવ અંદર ચારી માસ ફાઇનલી આપણે વાત હતી કે અર્જુનાથ બાપુ પાસે જવું છે અને બાપુ પાસે પહોંચી ગયા અને ક્યારના બી દર્શન બી કરી લીધા અને બાપુ જો કહેવાય છે કે બજરંગદાસ બાપાનો બીજો અવતાર છે એ બન સમજો તો એ બરોબર છે વિડીયો અવતાર ફલક
બાપુ આ છોકરો પગે લાગે. વાહ વાહ માસા આદમી તો બહુ કહે બેટા તું પગે લાગી આવો લાભ તો ક્યારે નથી લેવાનો. હાથ મૂકે તો ઘણું છે. હાથ મૂકે જો હાથ મૂકે નહીં મૂકે ન મૂકે. તો હવે નીકળી ગયા પાછા રિસોર્ટ જવા માટે, કેમ કે આપણે મળવા ગયા હતા બાપુના દર્શન કરવા માટે ગયા હતા એમ કહો તો અર્જુનાથ બાપુ પાસે. અને બાપુના પરસા એવા છે, તમે વાત ના પૂછો કે ગામમાં આખું ગામ આખું બચાવવાનું છે. બાપુએ એવા પર એવા પરસા આપેલા છે કે ભજનદાસ કઈ રીતે ભજનદાસ બાપુ છે ને એ જિંદગી જીવીને ગયા ને એ જ બાપુ એ રીતના જિંદગી જીવે છે. એ તમને મારા ફોન એવો બોલો બોલો. નહીં નહીં ચા પીવી છે? નહીં નહીં કાંઈ નહીં રહેવા. બાપુના દર્શન કર્યા બાદ સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી પાછા રિસોર્ટે આવી ગયા હતા એ તમને ખબર નથી, કેમ કે મારો મોબાઈલમાં બ્લોગ અપલોડ થતો તેના હિસાબે હું ન કરી શકો, એના માટે દિલથી સોરી. અને સાંજ પડી ગઈ છે અને જમવામાં છે અત્યારે, શું એ ખબર નથી, પણ આજે નાઇટ અહીંયા રોકાવાનું થાય છે. અને કાલે મોર્નિંગમાં જે બ્લોગ આવશે એ કંઈક અલગ જ હશે, તો એ બ્લોગની રાહ જોજો. તમે મેન ચેનલમાં આવશે કે આ ધમુ પલ્લુ ચેનલમાં આવશે, બેમાંથી એક ચેનલમાં આવશે, તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હજી બ્લોગ નહીં પૂરો કરતો નથી. અલગ મારા માટે લાવે છે ડીશ જમવાનું. શું લાવે છે મારા માટે? વાય તારા મળજો. આ કોણ છે? આ તો ઠીક દિવ્યેશભાઈ શું ખાવાના છે? ઓળો કીધું તું ને મેં. ઓળો છે ઓળો અને શેરો હેડો. હવે તમારા એર ની બહુ સ્મેલ આવે અમને. અરે મોસ કેરા છે તો ખર્ચો હેલો કર્યો છે. હેલો હેલો ખર્ચો કર્યો એનો જ કર્યો છે. કાઈ નહી હાલો ભાઈ, આમાં બ્લોગ અહીં પૂરો નથી કરતો, આજે બ્લોગ ચાલુ ને ચાલુ રાખવાનો છે. આ બધી રીજવો સાઈડ આપ. વાહ ચબુક ચબુક થાઈસ. ચાલો જમી લઈએ. તો હા સાંજ પડી ગઈ છે ને ચાડીઓ પણ થાકી ગયો છે ઊભો ઊભો. તો અને અત્યારે જવું છે આને ખાવું છે એ કે મારે આઈસક્રીમ ખાવું છે. હાલો મેં કીધું આઈસક્રીમ લઈ આવીએ. અને અત્યારે પગમાં જો ચપ્પલ એને પહેરે કાંઈ નહીં. હાલો લેતા આવીએ અમે અત્યારે જંગલમાંથી નીકળવાનું છે પાછું. હાલો આપણે લેતા આવીએ આઈસક્રીમ. જો મારું વોલેટ પડી રહ્યું, કાંઈ વાંધો નહીં. હાલો તો અત્યારે ચિત્તલનું આઈસક્રીમ ગોઈતું. અમરેલીવાળા ચિત્તલ આપણે. હા તો ચિત્તલ અમરેલીમાં આવ્યું છે. અચ્છા અચ્છા ઓકે. તો અત્યારે અમે બાયપાસ આઈસક્રીમ લેવા માટે આવ્યા હતા. હા પાછા રિસોર્ટે જાય છે ને. રિસોર્ટ ગજબનું છે. અહીંથી જો આ રિસોર્ટ આપણે સાસણ વાળો રસ્તો મૂકી દીધો ને આ રિસોર્ટ વાળો રસ્તો લઈ લીધો. હવે આ ગામે ગાડી આવે છે ને આવી જવા દો. એ રિસોર્ટ જવાનું જો લાગે ને પણ જંગલમાં ભૂત દેખાય એ રીતના. જો કોઈ વસ્તુ કાંઈ નહીં, ક્યાંથી હાવ જ નીકળે કાંઈ નક્કી નહીં. આમ કોઈ દેખાય નહીં કાંઈ નહીં. તો જાણે આઈસક્રીમે ઓગળી જાય એવું લાગે. જો આઈસ્ક્રીમ ઓગળી જાય એટલે ખાવાની મૂકી દીધો. આવો જા આવો રસ્તો ભરીને આઈસ્ક્રીમ મૂકી દેજો. બીક કેવી લાગે એમ થાય ખાઓ કે અહીંયા જો એમ થાય. જો અને અમારું તો જે અહીંથી અંદર આવ્યું છે હું દેખાડું તમને. તો આ છે આ જે હું લખું છે અમરનેશ. અમરનેશ જે છે ને એક મિનિટ એ અમારું રિસોર્ટ છે. તો એ આપણે એ રસ્તો જોવો તમને હું દેખાડું. એ પણ ગજબનો રસ્તો છે જોજો. દેખો ભાઈ સાહેબ મારી ચમચી મોઢામાં રહી ગઈ. ગાડી બંધ થઈ ગઈ. કરો ને સ્ટાર્ટ. નહીં થાય સ્ટાર્ટ ખરાબ થઈ ગઈ. ગાડી ચાલુ નથી પલક. આ હું આટા મારે મારી કસમ. શું કામ એમ કરો છો? કેટલી બીવી આમ છો? કેટલી બીવી આમ છો? ના કરો કેટલી બીવે ભાઈ. હાવત થી બીક લાગે તો અહીંયા આવે જ નહીં ને. આ રિસોર્ટ જવાનો રસ્તો છે અમારે. કાઈ નથી.